તેના કારણે એક્ટિવ કેસોની સંખ્યા સિત્યોતેર હજાર કરતાં વધારે થઈ ગઈ છે એટલું જ નહીં ઓમિક્રોન વેરિયન્ટે પણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને સાતસો એક્યાસી થઈ ગઈ છે ઓમિક્રોન અત્યાર સુધી એકવીસ રાજ્યોમાં ફેલાયો છે આ સંજોગોને જોતાં દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની આશંકાઓ વધી ગઈ છે ત્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના બે હજાર નવા કેસ નોંધાયા છે ત્યારે દિલ્હીમાં પણ પાંચસો કરતા વધુ કેસ સામે આવ્યા છે તો હવે વાત કરીએ ગુજરાતની ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણસો થી વધુ કેસ સામે આવ્યા છે ત્યારે એક દિવસમાં ચોવીસ કેસ આવતા ઓમિક્રોનના કેસનો આંકડો બસો ને પાર પહોંચ્યો છે ત્યારે સુરતમાં ગઈકાલે સૌથી વધુ બાવન કેસ નોંધાયા છે સુરતમાં ઓમિક્રોનના કેસ નોંધાતા પાલિકા સતર્ક બની છે ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટિંગ કરાવવામાં આવી રહ્યા છે સાથે પાલિકા દ્વારા બહારથી આવનારા તથા શાળા કોલેજમાં પણ ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર પાલિકા દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે તો આ હતી ભારતમાં કોરોનાને લઈને સંપૂર્ણ માહિતી ન્યૂઝ આપને અપીલ કરે છે કે પોતાને અને પોતાના પરિવારને મહામારીથી બચાવવા ખૂબ જ જરૂરી હોય તો જ ઘરથી બહાર નીકળો અને સરકાર દ્વારા અપાયેલી ગાઈડલાઇન્સનું પાલન કરો સાથે જ કોરોનાને લગતી તમામ જાણકારીને જાણવા માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ ધન્યવાદ